નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર નંબર 10 ગુણાકાર અને ભાગાકારની કેટલીક રીતો. અહીંયા આપણે ગુણાકાર અને ભાગાકાર વિશે જોઈશું. તેમાં વિદ્યાર્થી મિત્રો, તમને ગુણાકાર અને ભાગાકાર આવડતા હશે અને એ ગણવા માટે આપણે સારી જરૂર પડે છે, ઘડિયાળની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પેજ નંબર 170 અને 71 ઉપર આ ટોપિક આપેલો છે. એમાં પહેલા નંબરનો ટોપિક છે મણિરત્ન ખજાનજી. મણિરત્ન ખજાનજી એની વાત કરી છે. એમાં આપણે જોઈશું કે મણિરત્ન ખજાનજી ની અંદર શું કહેવા માંગે છે. તો મણિરત્ન એ રાજા જયંતનો ખજાનજી છે. રાજાનો એ ખજાનજી છે એટલે કે એનો સેવક છે મણિરત્ન. રાજા માટે કાર્ય કરતા તમામ પ્રકારના પગારનો હિસાબ રાખવાનું તેનું કામ કરે છે. રાજા માટે જે કામ કરતા હોય એ લોકોનું શું રાખે છે, હિસાબ રાખે છે કે કોને કેટલા પૈસા ચૂકવવા, કેટલું કામ કરે છે, કેટલા દિવસ કામ ઉપર આવે છે તે તેમનું કામ કરે છે. નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે. અહીંયા જે મેં કોષ્ટક જોયું છે કે દરેક વ્યક્તિને એક દિવસનો કેટલો પગાર આપે છે તે દર્શાવે છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા કોષ્ટકની અંદર વ્યક્તિ અને દૈનિક પગાર એટલે એક દિવસનો પગાર છે. તો અહીંયા મંત્રી છે, ઘોડેસવાર અને રસોઈ એ જે રાજા છે એમના મંત્રીનો પગાર કેટલો છે, દિવસને 195 રૂપિયા. પછી ઘોડેસવાર છે એટલે કે ઘોડેસવાર રાજા ઘોડેસવાર જાય છે ત્યારે જે ઘોડો લઈને જાય છે વ્યક્તિ, એ વ્યક્તિનો પગાર કેટલો છે, એક દિવસનો 76 રૂપિયા. પછી છે રસોઈ, રસોઈયાનો પગાર કેટલો છે, 65 રૂપિયા. તો અહીંયા જે 3 વ્યક્તિઓ છે, 3 વ્યક્તિઓના દૈનિક પગાર અમે તમને આપેલ છે. તો એમાં તમને એવું કીધું છે મણિરત્ન રસોઈયાના દૈનિક અને મહિનાનો પગાર બને છે. જે મણિરત્ન છે એ રસોઈઓ જે છે, રસોઈયાનો એક દિવસનો પગાર કેટલો છે, 65 રૂપિયા. કેટલો છે, 65 રૂપિયા. તો એનો જાન્યુઆરી મહિનાનો બને છે. દરેક મહિનાની અંદર તમે જોશો કે અલગ અલગ દિવસ એટલે 30, 31 અને ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય ત્યારે. તો એવી રીતે એ 30, 31 દિવસ આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી બુકની અંદર આ કોલમ આપેલ છે. એ કોલમની અંદર તમને આવું આપ્યું છે, એમાં તમને અલગ રીતે ગુણાકાર કરીને બતાવ્યો છે. તો અહીંયા જોશો કે આ મણિરત્ન છે રસોઈયાના કયા મહિનાનું, જાન્યુઆરી મહિનાનું પગાર બને છે. તો કઈ રીતે બને છે, તો આપણે જાન્યુઆરી મહિનાનો પગાર ગણવો હોય તો જાન્યુઆરીના દિવસો કેટલા, 31 છે અને એક દિવસનો પગાર કેટલો છે, 65 રૂપિયા. તો 65 × 31 કરવા પડે, કેટલા કરવા પડે, 65 × 31 એટલે 65 × 31 કરીએ ત્યારે એનો પગાર મળે. અહીંયા આ રીતે આપણે ગુણાકાર શીખવાનો છે. 65 કર્યા એટલે આપણે 60 + 5 કરીએ તો 65 થયા. તો એક કોલમમાં 60 લખ્યા, બીજી કોલમની બાર અને બીજા કોલમની બાર 5 લખ્યા. પછી કેટલા કરવાના છે, 31. આપણા દિવસો જાન્યુઆરી મહિનાના કેટલા છે, 31 છે. તો 30 + 1 એટલે આ કોલમની અંદર 30 અને અહીંયા 1 લખ્યું છે. તો અહીંયા આપણે હવે 30 × 60 કરવાના, 30 × 5 કરવાના, પછી 60 × 1 એટલે કે ઊભો અને આડો પગાર. અહીંયા જે 30 × 60 પછી 5 × 30 પછી 60 × 1 અને 5 × 1 એવી રીતે આપણે અહીંયા ગુણાકાર કરવાના છે. તો અહીંયા 60 × 30 કરીએ કેટલા રૂપિયા આવશે, 1800 ત્યાં તમને ટોપિક ની અંદર આપેલ છે. બીજું કીધું છે 30 × 5 કેટલા આવશે, 150. તો આવી રીતે તમને ફૂલ ટોટલ આપી દીધું છે, 150, 150, 60 અને 5 કે તમે ગુણાકાર કરીને જવાબ મેળવ્યો છે. તો અહીંયા આપણે લખીશું કે 1800 + 150 + 60 + 5 તો આપણે શું કરવું પડશે, સરવાળો કરીશું તો જાન્યુઆરી મહિનાનો પગાર મળી જશે. તો અહીંયા આપણે પાછળની સંખ્યા લઈશું, અહીંયા 5 આવશે અને વધે 0 છે, તો અહીંયા લખીશું 5. પછી છે બીજી સામગ્રી લઈશું, દશાંશમાં શું છે, 0, પછી દશાંશમાં શું છે, 5 અને અહીંયા શું છે,
પણ દશક સો આવે નવને આઠને નવ દસ અહીંયા છે નહીં દસો સુર પતિ એક ને બે તો 2015 રૂપિયા એ જે રસોઈયો છે રાજાનો એ રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો પગાર કેટલો થાય છે 2015 રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો તમને આ ચોપડીમાં આપેલ છે તે પ્રમાણે મેં તમને હવે આપણે એ જે મંત્રી છે મીન્સ કે રસોઈયો છે એ રસોઈયાનો પગાર આ બેલાની રીતથી જોઈએ કે કેટલો થાય છે તો બેલાની રીત કઈ છે તો બેલાની રીત છે બે અંક જે બે બે અંકનો સરવાળો મીન્સ કે ગુણાકાર કરવાનો છે એની વાત કરી છે અહીંયા પણ આપણે પહેલી રીતે કોષ્ટકમાં આપેલ હતું તેની રીતે ગુણાકાર કર્યો કે ગુણાકાર કર્યો એટલે બધી સંખ્યાનો શું કરી દો સરવાળો કરી દો અહીંયા આપણે એક
આગળ જોઈશું આપણે મહાવરો. મહાવરો તમને પેજ નંબર 171 પર આપેલ છે. એમાં જોઈશું નીચેની સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે વેલાની રીતનો ઉપયોગ કરો. આગળ આપણે વેલાની રીત જોઈ જેમાં આવી રીતે હતું અને એમાં તમને આવી રીતે ચોપડીની અંદર આટલો અધૂરા દાખલા આપ્યા છે એટલે આવી રીતે ગણી નાખ્યા છે તો આપણે એને પૂર્ણ કરવાના છે. વેલાની રીતથી તમે જોશો કે તમને એની અંદર એમ કીધું છે 32 × 46 કેટલા કરવાના છે, 32 ને 46 જોડે ગુણવાના છે. તો અહીંયા તમને પહેલા એક સ્ટેપ ભણીને આપેલ છે કે 32 × કેટલા કર્યા 6, 40 × 6 કરો 46 થાય. તો પહેલા આપણે 32 ને 6 વડે ગુણ્યા તો 6 × 2 = 12 ને
Yeah.